મિત્રો, સીઆરપીસી 1973 ના પ્રકરણ નંબર 2 માં ફોજદારી અદાલત અને કચેરીઓની રચનાના વિષયમાં આપણે સેશન્સ કોર્ટ, મેજિસ્ટ્રેટની હુકુમત, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હુકુમત વિશે ચર્ચા કરી. પરંતુ હવે નવા વિડીયોમાં આપણે મેજિસ્ટ્રેટોની હુકુમતો વિશે ચર્ચા કરી. તો કલમ 14 સીઆરપીસી 1973 મુજબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સ્થાનિક હુકુમત શું છે? જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત શું છે? તો કલમ 11 અને કલમ 13 હેઠળ નિમાયેલા મેજિસ્ટ્રેટ આ અધિનિયમ મુજબ પોતાની સત્તા જ્યાં વાપરી શકે તે વિસ્તારની હદ હાઈકોર્ટના નિયંત્રણને આધીન રહીને કરે છે. વળી હાઈકોર્ટના નિયંત્રણને આધીન રહીને વખતો વખત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આ સત્તા નક્કી કરે છે. સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા કોર્ટ જે સ્થાનિક વિસ્તાર માટે સ્થાપી હોય તે મુજબ નક્કી થાય છે, અને તે સિવાય દરેક મેજિસ્ટ્રેટની સત્તા સમગ્ર જિલ્લા પૂરતી મર્યાદિત રહે છે. કલમ 15 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા કોની નીચે રહે તે અંગેની ચર્ચા કરવામાં આવી છે. તો દરેક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા સેશન્સ જજની નીચે રહેલી છે. દરેક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતે સેશન્સ જજની નીચે પોતાની સત્તા ધરાવે છે, જ્યારે દરેક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજના સામાન્ય નિયંત્રણોને આધીન રહીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નીચે પોતાની સત્તા ધરાવે છે. આ બાબત ખાસ ધ્યાન રાખવી. આ ઉપરાંત કલમ 16 મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ કયા વિસ્તારમાં હોય તે અંગે ચર્ચા કરવામાં આવી છે. તો મેટ્રોપોલિટન વિસ્તારમાં રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે ચર્ચા કરીને કલમ 16 સીઆરપીસી મુજબ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટની સ્થાપના કરે છે. કલમ 17 સીઆરપીસી 1973 ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સ્થાપના કરવા અંગેની ચર્ચા છે, જ્યારે કલમ 18 સ્પેશિયલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર કે રાજ્ય સરકારની ખાસ ભલામણથી કોઈ ખાસ કેસ ક્યાં તો કોઈ વિશેષ કેસ માટે, વિશેષ વર્ગના કેસ માટે રચના કરવામાં આવે ત્યારે સ્પેશિયલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની રચના કરે છે. કલમ 16 મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સત્તા વિશે ચર્ચા છે, જે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હંમેશા સેશન્સ જજની નીચે પોતાની સત્તા ધરાવે છે. તો કલમ 20 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિશે વ્યાખ્યા આપવામાં આવેલી છે, જ્યારે કલમ 21 સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે રાજ્ય સરકાર કોઈ વિશેષ કેસ માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની ભલામણથી સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની રચના કરે તો તેને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવાય છે, અને તેની હુકુમત રાજ્ય સરકાર પોતે જેટલા સમય માટે યોગ્ય લાગે તેટલી હકુમત રાખી શકે છે. જ્યારે કલમ 22 સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમતની ચર્ચા કરવામાં આવી છે. કલમ 23 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોની નીચે પોતાની સત્તા ધરાવે છે તે વિશે ચર્ચા કરવામાં આવી છે. કલમ 23 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોની નીચે પોતાની સત્તા ધરાવે છે? તો વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ સિવાય, એટલે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સિવાય, વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ સિવાયના તમામ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો પોતાની સત્તા જિલ્લા મેજિસ્ટ્રેટની નીચે ધરાવે છે. મિત્રો, આજે આપણે મેજિસ્ટ્રેટોની હુકુમત વિશે લાંબુ લેક્ચર જોયું. આની સાથે રીડિંગ મટીરિયલ વાંચવા માટે ખાસ વિનંતી. થેન્ક યુ. આભાર.